નમસ્કાર દર્શક મિત્રો, કચ્છ ઉદય ટીવી ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું રાજેશ ચૌહાણ. સમાચારોમાં સૌપ્રથમ એક નજર કરીએ મુખ્ય સમાચારો પર. ગાંધીધામની હિટ એન્ડ રનની ઘટનાનો આરોપી જેલ હવાલે. ગાંધીધામ કોર્ટે આરોપીની રિમાન્ડ અરજી કરી નામંજૂર. બચાવ પક્ષેથી કરાયેલી જામીન અરજી પણ કરાઈ ખારીજ. ભુજના કોટાઈ ગામની સીમમાંથી ઝડપાયો દીપડો. ભુજ ઉત્તર રેન્જની ટીમે પાંજરું ગોઠવી પકડ્યો દીપડો. અવારનવાર દીપડો દેખાતા ગ્રામજનોમાં ફેલાયો હતો ભય. કચ્છ જિલ્લા પંચાયતની મળી પ્રથમ કારોબારી બેઠક. નવી સમિતિ દ્વારા વિવિધ વિકાસલક્ષી કામો કરાયા મંજૂર. એનએની 70 ફાઇલોને અપાઈ મંજૂરી. કચ્છમાં માવઠાને પગલે પૂર્વ કચ્છમાં થઈ નુકસાની. ખેતીવાડી વિભાગે કરેલા સર્વેમાં 500 હેક્ટરમાં નુકસાની. નુકસાનીનું વળતર ચૂકવવા કોંગ્રેસ દ્વારા કરાઈ માંગ. ભુજના ભીડગેટ નજીક આવેલા આલાવારા કબ્રસ્તાનની સામે આવેલા ભંગારના વાડામાં આગ લાગવાની ઘટનાને પગલે ચકચાર મચી ગઈ હતી. ભંગારના વાડામાં અગમ્ય કારણોસર લાગેલી આગને પગલે ભુજ નગરપાલિકાની 3 ફાયર ફાઈટરો ઘટના સ્થળે ધસી ગઈ હતી. ઘટનાને પગલે મોટી સંખ્યામાં લોકોની ભીડ ઉમટી પડી હતી. આગને કારણે મોટી માત્રામાં ભંગારનો જથ્થો બળીને ખાખ તથા લાખોની નુકસાની થઈ હોવાના અહેવાલો પણ મળ્યા હતા. ભુજના ભીડનાકા પાસેના કબ્રસ્તાનની સામે મામદભાઈ મોરારિયાના વાડામાં આગનો આ બનાવ બન્યો હતો. વિકરાળ આગ પર 3 ફાયર ફાઈટરોએ પાણીનો મારો ચલાવીને આગ પર કાબુ મેળવ્યો હતો. નગરપાલિકાનું એક જેસીબી પણ આ ઘટનામાં રાહત કામગીરી માટે જોડાયું હતું. આગના બનાવને કારણે લોકોની ભીડ ઉમટતા પોલીસનો કાફલો પણ ઘટના સ્થળે દોડી ગયો હતો. પોલીસે ટ્રાફિક નિયંત્રણની કામગીરી કરવામાં જોતરાઈ હતી. તે દરમિયાન લોકો અને પોલીસ વચ્ચે ઘર્ષણ પણ થયું હતું. અગમ્ય કારણે લાગેલી આગના પગલે પોલીસે તપાસ હાથ ધરી છે અને આગ લાગવા પાછળનું કારણ શોધવા વ્યાયામ આદર્યો હતો. સોમવારની રાત્રે ગાંધીધામના ટાગોર રોડ પર થયેલી હિટ એન્ડ રનની ઘટનામાં કાર ચાલકે 9 લોકોને હડફેટે લઈને 3 નિર્દોષોને મોતને ઘાટ ઉતાર્યા હતા. આ સનસનીખેજ ઘટનાના આરોપી પંકિલ મોહતાને પોલીસે ઝડપી પાડ્યો હતો. ઘટનાને અંજામ આપીને આરોપી આબુ રોડ પર પોતાના સંબંધીને ત્યાં ભાગી ગયો હતો. પોલીસે ગઈકાલે આરોપીની અટક કરીને મામલતદાર સમક્ષ ઓળખ પરેડ કરાવી હતી. આજે આરોપીને ગાંધીધામની કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. પોલીસે આરોપીના રિમાન્ડ મેળવવાની માંગ કરી હતી, પરંતુ આરોપીએ પોતે જ કાર ચલાવતો હોવાની કેફિયત આપી દીધી હોવાથી કોર્ટે આરોપીના રિમાન્ડ નકારી કાઢ્યા હતા અને આરોપીને જ્યુડિશિયલ કસ્ટડી હેઠળ જેલ હવાલે કરવાનો હુકમ કર્યો હતો. કોર્ટ કાર્યવાહીમાં આરોપી તરફથી જામીન અરજી પણ કરવામાં આવી હતી, પરંતુ કોર્ટે આરોપીની જામીન અરજી પણ ખારિજ કરી નાખી હતી. આ ઘટનાના આરોપી પંકિલ મોહતાએ પૂરપાટ વેગે કાર હંકારીને 3 લોકોના રામ રમાડી દીધા હતા. ત્યારે ઘટનાની ગંભીરતાને જોતા કોર્ટે આરોપીની જામીન અરજી નામંજૂર કરી હતી. ગાંધીધામ બી ડિવિઝન પોલીસ સ્ટેશનના 55/16 નંબરના ગુનાની અંદર આરોપી પંકિલને નામદાર કોર્ટમાં રજૂ કરવામાં આવેલ અને એના રિમાન્ડ માટેની પણ માંગણી કરેલ. નામદાર કોર્ટે બંને પક્ષે, સરકાર પક્ષે વકીલ અને બચાવ પક્ષે વકીલને સાંભળી અને નામદાર કોર્ટે રિમાન્ડ નથી આપેલા. એ દિશામાં હવે અમારે આગળ તપાસ ચાલશે. સેકન્ડ થિંગ કે અમે જે 304 સેકન્ડ પાર્ટ, જે આઈપીસી 304 સેકન્ડ પાર્ટનો જે એડ કરેલો હતો એની અંદર 10 વર્ષની સજાની જોગવાઈ છે. એટલા માટે તેને એને સેશન ટ્રાયબલ ઓફેન્સ હોય એટલા માટે તેને નામદાર કોર્ટે 304 સેકન્ડ પાર્ટને કલમ ધ્યાનમાં લઈ અને જામીન ઉપર મુક્ત કરેલ નથી અને એને જેલ હવાલે કરેલ છે. હવે આગળની દિશામાં અમે એને જામીન ઉપર મુક્ત ન થાય તે દિશામાં જરૂરી સોગંદનામાઓ, જરૂરી તપાસના કાગળો અમે નામદાર કોર્ટમાં રજૂ કરી અને હજી પણ ભવિષ્યમાં પણ આ માણસ જેલમાં જ રહે અને જેલમાંથી મુક્ત ના થાય અને સમાજમાં એક દાખલો બેસે એવા પ્રયત્ન અમે કરીશું. ઇન્વેસ્ટિગેશનને મતલબ સપોર્ટરૂપ તમામ પ્રયત્નો. સાહેબ, ગુનેગાર ગુનો કઈ વધી ગયો તો એવા મતલબ સમાચાર મળે છે? ગુનેગાર ગુનો કરીને ઘરે તો ગયો હોય એવા મારી પાસે એવિડન્સ અત્યાર સુધી મળેલા નથી, પણ એ દિશામાં પણ અગર હશે તો ઇન્વેસ્ટિગેશન કરવા. બ્લડ સેમ્પલ લેવાયું? હા, બ્લડ સેમ્પલ લઈ લીધેલ છે અને બ્લડ સેમ્પલ મોકલવાનું અને એ બધી ડાક્ટરની મતલબ કાર્યવાહી હોય છે, એટલે ડાક્ટર સાહેબે મોકલી દીધું હશે અને FSLનો રિપોર્ટ આવી જશે.
હા, સમગ્ર વિગતમાં એવું હતું કે પંકિલ મહેતાની સામે જે બનાવ બન્યો છે એક્સિડન્ટનો, હિટ એન્ડ રન કેસનો, એ બી ડિવિઝન પોલીસ સ્ટેશન ગાંધીધામ ખાતે એનો ગુનો દાખલ થયો છે. જે તે વખતે પોલીસે બનાવનો ગુનો દાખલ કરતી વખતે આઈપીસી કલમ 304A તથા 279 આ કલમ મુજબનો ગુનો દાખલ કર્યો હતો. તપાસ દરમિયાન પોલીસને એવું લાગ્યું કે આરોપી સામે આઈપીસી કલમ 304 પાર્ટ 2 પણ ગુનો બને છે. એટલે તપાસ દરમિયાન એવું જણાયો હતા નામદાર કોર્ટને આ કલમનો ઉમેરો કરવા માટે કોર્ટને રિપોર્ટ કરવામાં આવ્યો અને આરોપીને ગઈકાલે બપોરના 1 વાગે અટક કરી આજે 24 કલાકનો સમય પૂરો થતાં કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યો અને વધુ 3 દિવસની પોલીસ કસ્ટડી રિમાન્ડની પણ માગણી કરવામાં આવી અને રિમાન્ડના જે કારણો હતા એ કારણો ધ્યાને લઈ અને કોર્ટે રિમાન્ડ આપવા યોગ્ય કેસ નથી એટલે આરોપીને રિમાન્ડ ન કરવામાં આવ્યા. એ પછી આરોપીએ જામીન અરજી રજૂ કરી. જામીન અરજીની સામે મેં સરકાર પક્ષે રજૂઆત કરી કે આરોપી સામે જે આક્ષેપો છે અને જે બનાવ જે રીતે બન્યો છે તેમાં 3 વ્યક્તિઓના મૃત્યુ નિપજ્યા છે અને આરોપી જ્યારે બનાવ વખતે ફૂલ સ્પીડે બેદરકારીપૂર્વક પોતાનું વાહન હલાવીને જતો હતો અને રોડની સાઇડમાં ઉભેલા વ્યક્તિઓને રોડથી નીચે ગાડી ઉતારી અને હડફેટમાં લઈ 3 વ્યક્તિઓને ઈજા પહોંચ્યો, 3 વ્યક્તિઓનું મૃત્યુ નિપજાવેલ છે તથા 6 થી 7 વ્યક્તિઓને ઈજા પહોંચાડેલી છે અને આરોપીએ બનાવ નિવારવા માટે જો કોઈ પગલાં લીધા હોય અથવા કેવો કોઈ પ્રયત્ન કર્યા હોય એવું સ્થળ ઉપર એફએસએલની ટીમે પણ જે નિરીક્ષણ કર્યું એમાં પણ જણાય એવું નથી. એવું તપાસની અધિકારીએ પણ તપાસના કાગળોમાં સામેલ રાખેલું અને આ બધી હકીકતો તથા આરોપી સામે હાલ જે આક્ષેપ છે એ ગુનો સેશન ટ્રાઇબલ ગુનો છે તથા 10 વર્ષની સજાની જોગવાઈ છે અને આરોપી હાલ તપાસ ચાલુ છે. જો આરોપીને જામીન મુક્ત કરવામાં આવશે તો કદાચ તપાસમાં પણ અંતરાય અવરોધ ઊભા થાય તેમજ આરોપી કદાચ કોર્ટ સમક્ષ અથવા તપાસની અધિકારી સમક્ષ હાજર નહીં રહી શકે એવી પણ પૂરી શક્યતા છે. એટલે આ બધા કારણો ધ્યાને લેવા અને જામીન નામંજૂર કરવા કોર્ટને વિનંતી કરતાં કોર્ટે એના જામીન નામંજૂર કરેલ છે અને પાલારા જેલ ખાતે એમને જુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપેલ છે. માંડવી તાલુકાના જામથડા ગામે રહેતા આધેડે એસિડ પી જઈને મોતની સોળ તાણી લેતા પરિવારજનોમાં અરેરાટી વ્યાપી ગઈ હતી. પોલીસ ચોપડેથી પ્રાપ્ત માહિતી અનુસાર જામથડા ગામે રહેતા મેઘજીભાઈ ધનજીભાઈ બુચિયાએ એસિડ ગટગટાવીને જીવનનો અંત આણ્યો હતો. હતભાગીએ આત્મહત્યા કરતા પહેલા સ્યુસાઇડ નોટ પણ લખી હતી જેમાં હતભાગીને ભુજ લાવ્યા બાદ સ્યુસાઇડ નોટ હોવાનું જાણવા મળ્યું હતું, જેમાં હતભાગીના લગ્નને 22 વર્ષ થયા હોવા છતાં પણ સંતાન સુખ પ્રાપ્ત ન થતાં તેણે આ આત્મઘાતી પગલું ભર્યું હતું. હતભાગીના મૃતદેહને ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં ખસેડીને પીએમ કરાવવામાં આવ્યું હતું. સમગ્ર બનાવ મુદ્દે ભુજ શહેર બી ડિવિઝન પોલીસે અકસ્માત મોતનો બનાવ દર્જ કરીને તપાસ હાથ ધરી છે. ભુજના ગાંધીનગરીમાં રહેતા શખ્સને પોલીસે ચોરાઉ બાઇક સાથે પકડી પાડીને પૂછતાછ કરતાં વધુ 2 બાઇક ચોરીનો ભેદ ઉકેલાયો છે. પોલીસે આપેલી માહિતી અનુસાર શહેરના ગાંધીનગરીમાં રહેતા સુલેમાન અબુ બકર શેખને એ ડિવિઝન પોલીસે ચોરાઉ બાઇક સાથે પકડી પાડ્યો હતો. ઝડપાયેલા આરોપી પાસેથી બાઇકના દસ્તાવેજો ન હોતા પોલીસે ઝીણવટ ભરી તપાસ હાજરી હતી. દરમિયાન આરોપીની કડક પૂછતાછ કરતા તેને ભુજની દાંડા બજાર મઠીપડિયામાં પાર્ક કરેલ બાઇક ચોરી હોવાની કબૂલાત આપી હતી. તો આ આરોપીઓ અગાઉ પણ સોનીવાડ તેમજ જુબેલી હોસ્પિટલ નજીકથી બાઇક ચોરી કરી હોવાની કેફિયત આપી હતી. શંકાસ્પદ બાઇક સાથે પકડાયેલા શખ્સ વિરુદ્ધ પોલીસે બાઇક માલિક અમૂલ ગોરની ફરિયાદ પરથી ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. ભુજના કોટાઈ ગામની સીમમાંથી વન વિભાગે એક દીપડાને ઝડપી પાડ્યો હતો. ભુજના કોટાઈ સહિતના આસપાસના પંથકમાં અવારનવાર દીપડાએ દેખા દેતા ગ્રામજનો દ્વારા વન વિભાગમાં રજૂઆત કરવામાં આવી હતી. ત્યારે વન વિભાગની ટીમે દીપડા પકડવા માટે પિંજરું ગોઠવ્યું હતું, જેમાં આજે બપોરના અરસામાં દીપડો આબાદ રીતે ઝીલાઈ ગયો હતો. કચ્છમાં જંગલ વિસ્તારોનું નિકંદન થતાં જંગલી પ્રાણીઓ ગ્રામ્ય વિસ્તારોમાં આવી જાય છે. તાજેતરમાં જ માંડવીના એક ઘરમાં ઘૂસી આવેલા હિંસક જંગલી પ્રાણીએ 8 ઘેટા બકરાઓનું મારણ કર્યું હતું અને 4 ગાયોને પણ ઈજાગ્રસ્ત કરી હતી. ત્યારે અવારનવાર આવા જંગલી પ્રાણીઓ હવે શિકારની શોધમાં માનવ વસાહતોમાં પણ આવી જાય છે. ત્યારે કોટાઈ સહિતના આસપાસના વિસ્તારોમાં છેલ્લા ઘણા સમયેથી દીપડાએ દેખા દેતા લોકોમાં ભય ફેલાયો હતો અને ગામલોકોએ એવી પણ માંગ કરી હતી કે અવારનવાર દેખાતો દીપડો જાનમાલને નુકસાન પહોંચાડે તે પૂર્વે તેને પકડી પાડવામાં આવે. ત્યારે લોકોની રજૂઆતને પગલે ભુજ ઉત્તર રેન્જ દ્વારા પિંજરું મુકાયું હતું. વન વિભાગે બિછાવેલી ઝાડમાં પિંજરો પકડાઈ ગયા બાદ તેને માનવ વસ્તીથી દૂર જંગલ વિસ્તારમાં છોડી મૂકવા માટેની કવાયત હાથ ધરવામાં આવી હતી. રાપરના બસ સ્ટેશન પર ભીમાસર ભૂટકિયાના એક યુવાન પર હથિયારો વડે જીવલેણ હુમલો કરવામાં આવતા ચકચાર મચી ગઈ હતી. 4 શખ્સોએ ભેગા મળીને હોકી, લાકડી, ધોકા અને છરી વડે હુમલો કરતા બસ સ્ટેશન વિસ્તારમાં અફડાતફડી મચી ગઈ હતી. ભીમાસર ભૂટકિયામાં રહેતો 19 વર્ષીય યુવાન નવીન જયરામભાઈ કોલી બપોરે 2 થી 2:30 વાગ્યાના અરસામાં રાપરના ST બસ સ્ટેશનમાં હતો. તે દરમિયાન કુલદીપસિંહ ભીખુભા સોઢા, લાલો હઠી અને વિરેન્દ્રસિંહ મનુભા જાડેજા નામના 4 શખ્સોએ નવીન કોલી પર હુમલો કર્યો હતો. હુમલાવર 4 શખ્સોએ હોકી, લાકડી, ધોકા અને છરી વડે ગંભીર ઇજાઓ પહોંચાડી હતી.
ઈજાગ્રસ્તને છાતી તેમજ હાથમાં છરી વડે ઘા ઝીંકાતા ગંભીર રીતે ઘાયલ થયો હતો. મારામારીની ઘટનાને અંજામ આપીને હુમલાવરો નાસી છૂટ્યા હતા, જ્યારે ઈજાગ્રસ્તને તાત્કાલિક રાપરની સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયો હતો. આદિપુર લોહાણા સમાજ દ્વારા રાજકોટ ખાતે મેઘવંતસિંહ લોહાણા સમાજના યુવાનની નિર્મમ હત્યા કરવામાં આવતા સ્થાનિક વહીવટીતંત્ર મારફતે રાજ્યના મુખ્યમંત્રીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. અમદાવાદના રહેવાસી અને રાજમોતી ઓઇલ મિલમાં ડેપો મેનેજર તરીકે ફરજ બજાવતા દિનેશભાઈ મગનલાલ દક્ષિણીનું ગત 1 માર્ચે અપહરણ કરીને રાજકોટ લઈ જઈને ઢોરમાર મારીને નિર્મમ હત્યા નિપજાવવામાં આવી હતી. આ અંગે રાજકોટના બેડીપરા પોલીસ મથકે રાજમોતી ઓઇલ મિલના માલિક સમીર શાહ અને મેનેજર સમીર ગાંધી વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો હતો, પરંતુ આ બનાવને 14 દિવસ થઈ ગયા હોવા છતાં પણ પોલીસે હજુ સુધી આરોપીઓને પકડ્યા નથી, ત્યારે સમગ્ર મામલે ઓઇલ મિલના માલિક અને રાજકોટ પોલીસની મિલીભગત હોવાની શંકાઓ પણ સેવાઈ રહી છે, જેમાં સરકાર દ્વારા આ હત્યા કેસ અંગે નિષ્પક્ષ તપાસ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે, જેમાં આદિપુર લોહાણા સમાજે સમગ્ર રઘુવંશી સમાજની લાગણી આવેદનપત્ર મારફતે મુખ્યમંત્રી આનંદીબેન પટેલ સુધી પહોંચાડી છે. ગાંધીધામમાં આદિપુર લોહાણા સમાજે વિશાળ રેલી યોજીને મામલતદાર મારફતે રાજ્ય સરકારને આવેદનપત્ર પાઠવ્યું હતું. આ પ્રસંગે આદિપુર લોહાણા સમાજના પ્રમુખ નિહાલભાઈ આહિયા, ઉપપ્રમુખ શિવલાલ પોપટ, શાંતિલાલ સોમેશ્વર, મંત્રી મનીષ મજેઠિયા, સહમંત્રી ચંદુલાલ સોમેશ્વર, ખજાનચી અનિરુદ્ધ અખાણી સહિતના આગેવાનોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને રજૂઆત કરી હતી. વધુ સમાચારો જોઈશું, પરંતુ હાલ સમય થયો છે એક વિરામનો. આપ જોતા રહો કચ્છ ઉદય ટીવી ન્યૂઝ.